this story inspired by Zeppel. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. Apno parichay. Maru naam Bharat Bhai Ramsibhai Chauhan. Gaam Visadvel. Umar 30 varsh. Aa sheni kheti che? Kheti se Nagarvel na paan ni. Ane ketla samay thi aa kheti karo cho? Hum 20 varsh thi kheti karu chu. Aa shena paan che? Aa se Nagarvel na paan. Ane agal se Kapuri na paan. Ane aa kevi rite vechvana hoy? અને 2000નો ટોપલો થાય છે પાનનો 2009નો અને કપૂરીના પાનનો 4000નો ટોપલો થાય છે અને તમે ક્યાં વેચવા જાઓ છો એ છોરવાડ માર્કેટમાં વેચવા જાય છે તો આપણે આ પાનને ખાઈ શકાય બરાબર ને ઓ એક મિનિટ આ નાગરવેલ અને કપૂરીના પાનને કેવી રીતે ખવાય આ મસાલા વાળું પાનમાં નાખીને ખવાય ફાકીમાં નહીં તમાકુવાળા પાનમાં નહીં ખાવાનું તમને આ ખેતીનો રિસ્પોન્સ કેવો મળ્યો છે માર્કેટમાં સારો મળે છે એવો અને કેવી રીતે વેચો છો માર્કેટમાં કપૂરીના પાન અને 3000 હોય ટોપલાના અને બંગલાના 1500 થી 2000 રૂપિયા હોય ટોપલાના આ ખેતીમાં તકલીફ કેવી પડે તકલીફ કાઈ વિના બે માણસ જોઈએમાં કામ કરવામાં એને આ વેલો અલગ પડી ગયો એને દોણાથી બાંધવો પડે હર રોજ બે માણસને કાયમ કામ કરવાનું આમાં તમે આને માર્કેટમાં કેવી રીતે સપ્લાય કરો છો આ નાગરવેલના પાનમાં આ બંગલો પાન કહેવાય અને આ રીતથી કટિંગ કરવાનું આ રીતથી કટિંગ કરીને આ રીતથી છોડવાના એમ 50 પાનનો સેકડો બનાવવાનું 50 કરીને 2000 પાન પૂરા કરવાના અને એનો ટોપલો કરવાનો પેકિંગ ટોપલો બનાવવાનું અને માર્કેટમાં વેચવા જવાનું અને બે કપૂરીના પાન છે એ ચોનંગનો સેકડો હોય એ આ રીતથી જોડવાનો હોય એ પણ 4000 પાનનો સેકડો એટલું કરવાનો ટોપલો અને એ પણ માર્કેટમાં વેચવા જવાનો એના 3-4000 રૂપિયા આવે એક ટોપલાનો કિંમત તમારા ગામમાં ઘણા બધા લોકો આવી ખેતી કરે છે તો તમે તેનાથી અલગ કેવી રીતે કરો છો એમાં ઘણા અમારા ગામમાં ખેતી કરે છે અને એમાં અમારી ખેતીમાં કે ઓર્ગેનિક ખેતી અમે કરીએ છીએ અમે કોઈ જાતનું ખાતર કે કોઈ જાતની દવા નાખતા નથી આમાં અમે હાવ ગાય આધારિત ખેતી કરીએ છીએ એમાં જીવામૃત પાઈએ અમે પછી ગાયને ગૌમૂત્ર પાઈએ પછી ગૌ ગાયનો સાણનો છટકાવ બધી કરીએ એવી રીતે ખેતી કરીએ અમે પર્યાવરણને ફાયદો થાય અને મનુષ્ય જીવનને ફાયદો થાય છે સારામાં સારું આ મારી સ્ટોરીને વધુથી વધુ આગળ કરો લાઈક કરો શેર કરો અને જેમ મને એમ આગળ મોકલો ધન્યવાદ Inspired by Zeppel. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. Apno parichay. Rasibhai Lakhabhai Solanki Santipura, Taluko Maria, Junagadh. Aa kedani kheti ketla samay thi karo cho? Hun aa kedni kheti 10 varsh thi karu chu. Matra kedni kheti karvano vichar kyan thi avyo? Kheti karvano ama benefit saru mali re. કેળના વાવેતરનો સારામાં સારો સમય કયો છે? સારામાં સારો સમય જૂન મહિનો. આ ખેતી કરવા સમયે શું ધ્યાનમાં રાખવાનું? આપણે પહેલા તો સાણિયું ખાતર સારી પેટ ભરવાનું, પછી નિકિયા કરીને વાવવું. એટલે વરસાદ થાય ને પહેલા વાવી દેવાની. આ કેળને પાણી ક્યારે આપવું જોઈએ? પાણી કાયદેસર એકાત્રે આપ દેવું જ જોઈએ. ઓહ, દર એક દિવસે? દર એક દિવસે. એક વિધ્યામાં કેટલા રોપ વાવી શકાય? એક વિગામાં કાયદેસર 400-450 સ્થળ સમાય અને બે રોપા વચ્ચેનું અંતર કેટલું રાખવાનું 6x5.5 ફૂટ તો તમે આનું વેચાણ કેવી રીતે કરો છો એ કેળા તૈયાર થશે એટલે અહીંયા આવીને લઈ જશે એમ વેચવા કે જતા નથી આ કેળના સારા પાક માટે શું જાળવણી રાખી શકાય કેળની ખેતીને જાળવણી એ પ્રમાણે કરવાની એકાત્રેને પાણી દેવાનું નેદામણ કરવાનું સાણિયું ખાતર વધારે નાખવાનું એ રીતે એની જાળવણી કરવાની બાહ્ય પરિબળો માટે શું જાળવણી કરી શકાય એ શેરડી છે ને
કેળની ઓત કરવા માટે ને બહારી પવન ન લાગે, ઠંડી ન લાગે, ગરમી ન લાગે એટલા માટે. આ કેવા પ્રકારનો કેળાનો પાક છે? આ કેળ મેં વાયેલી છે F1, એટલે આપણે ટીસ્યુ કલ્ચર જે આવે છે એનો બનાવેલો રોપ, એનો કંદ નીકળેલો હોય ને. કાચા કેળાને કેવી રીતે પકાવવા જોઈએ? એને કાયદેસર તો છે ને ભઠ્ઠી મારીને પકાવવા જોઈએ. અત્યારે બધે કાર્બેટર ઉપર પકાવે છે. કાયદેસર એને એક ગુણમાં પેક કરી અને રાખી દેવા જોઈએ, એટલે 7-8 દિવસમાં પકી જાય. એને એક પહેલાં પિસ્તીમાં ગોઠવી દેવાના, પછી એક સોનના કોથરામાં નાખી દેવાના અને ગરમી લાગે એવી જગ્યાએ મૂકી દેવાના, એટલે 6-7 દિવસમાં પકી જશે. એને ખાવામાં બહુ મજા આવે. તમારે કેળા ઝાઝી ખેતી ન કરવી હોય તો 5-7 છોડવા કે 10 છોડવા વાવો તો કેળા સારું ફળ થાય છે અને આરોગ્ય માટે સારા રહે છે. ઝાઝું ન થાય તો થોડું ઉપર ટ્રાય કરો એમ. ધન્યવાદ. This story inspired by Zeppel. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. તમારો પરિચય આપજો. મારું નામ અશોક છે. અશોક રામજીભાઈ રાઠોડ, વિશ્વનવિલ, જિલ્લો જૂનાગઢ, તાલુકો માળિયા. મારું નામ મોકરિયા રસિક શર્મા, ગામ વિશ્વનવિલ, તાલુકો માળિયા હાટીના, જિલ્લો જૂનાગઢ. હું નાળીનું કામ કરું છું. કેટલા સમયથી આ કામ કરો છો? 5 વર્ષથી. આટલી બધી ઊંચી નાળિયેરી પર કોઈ સેફટી વગર આ કામ કરો છો તો કેવી તકલીફ પડે છે? શરૂઆતમાં બીક લાગે ઊંચી નાળી હોય, એટલે પછી કઈ નો ફેર પડે. ઊંચી નાળી હોય તો સડવામાં તકલીફ પડે, નીચે હોય તો વાંધો ન આવે, બીક ન લાગે એવું. આ નાળિયેરને માર્કેટ સુધી પહોંચાડવા માટેની પ્રોસેસ શું છે? નાળિયેરની પ્રોસેસમાં એવું હોય છે કે અહીંથી અમે મજૂર વડે કામ કરાવીએ છીએ. મજૂર કાપી અને માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચો લગભગ 4 રૂપિયા જેવો લાગે છે. 3 રૂપિયા અમારા જે કાપવાવાળા સર્વિસને સર્વિસ કરીને ટ્રેક્ટર ભરાવી દઈશ અને ટ્રેક્ટરનો ખર્ચ ને એમાં ખાલી કરવાનો ખર્ચ 1 રૂપિયો લાગે છે, ને આ મજૂર વડે જ અમે કામ કરાવીએ છીએ. જો અમે મજૂરનું પ્રમાણ એ રીતનું રાખીએ છીએ કે એને રોજગારી ભરપૂર પ્રમાણમાં મળી રહેશે અને મજૂરી પણ અમે સારી એવી આપીએ છીએ. એક નાળી ઉતારવાનો ખર્ચ લગભગ એને 2 રૂપિયા એક નંગના અમે આપીએ છીએ. માર્કેટ સુધી પહોંચાડવા માટે કેટલો ખર્ચ થાય છે? અહીંથી માર્કેટ સુધી લઈ જવાનો ખર્ચ અમારે 1 રૂપિયો લાગે છે ગળુની માર્કેટ સુધી પહોંચાડવામાં. અને અહીંયા કાયમીનો રનિંગ ભાવ હોય છે, એક ભાવ કોઈ દી હોતો નથી. ઘણી વખત નંગના 15 રૂપિયા પણ મળે છે અને ઉનાળાની સિઝન હોય તો 20-22 સુધી પણ મળે છે. શિયાળાની સિઝનમાં 10-9-10-11 રૂપિયા સુધી મળે છે. આ નાળિયેરને તમારી લોકલ માર્કેટ સિવાય બીજે ક્યાંય વેચવા માટે લઈ જાઓ છો? જો આ અમે નાળિયેરની પ્રોસેસ છે ઓર્ગેનિક કરીએ છીએ અને એ માર્કેટનું અમારે જે માન આપ્યું છે હમણાં નવરંગ નેશનલ કપ VD બાલા સાહેબ દ્વારા આપ્યું છે. અમારા અહીંયા જે 9 રૂપિયાનો વેચીએ છીએ, 9-10 રૂપિયામાં શાળામાં, એ અમે અહીંયા રાજકોટની માર્કેટમાં 20 રૂપિયા વેચીએ છીએ અને એ અમને સારામાં સારો ભાવ નવરંગ નેશનલ કપ દ્વારા માર્કેટ દ્વારા મળે છે. એમાં અમને ભાવ સારા મળી રહેશે. કેવા કેવા પ્રકારના નાળિયેર માર્કેટમાં મળે છે? નાળિયેરની જાતિ 6-7 પ્રકારની થાય છે. એમાં લોટણ, બોના, દેશી, હાઇબ્રિડમાં TD અને DT અને કુદરતી રીતે થાય છે એ વાનફેર થાય છે. જો લોટણ નાના પ્રકારના નાળિયેર થાય છે ને મીઠા હોય છે, એ જાતિ સારી નીકળે છે પીવા માટે, એટલે પીવા લાયક હોય છે. અને જે માર્કેટમાં જે મોટા અને દેખાવ માટે જે દેશી છે, બોના છે, એ જાતિ સારી રહેશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.